જામનગરના પર્યાવરણ અને પક્ષી પ્રેમીઓ પ્રકૃતિના જતન માટેનો એક પણ મોકો ચૂકતા નથી. ખાસ કરું અત્યારે જ્યારે આકાશમાંથી અગનજ્વાળાઓ વરસતી હોય ત્યારે માનવી પણ અસહ્ય પરેશાની ભોગવી રહ્યા છે, ત્યારે આ બોલ પક્ષીઓ માટે આ ગ્રુપના યુવાનો દ્વારા મહેનત કરીને ચકલી બચાવવા માટેની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. અને જામનગરમાં જે રીતે જાહેરમાં ચકલીના માળાનું વિતરણ કરવામાં આવે છે, આવી જ રીતે દરેક લોકો ચકલી બચાવવા માટેની કામગીરી કરશે તો વર્ષો પહેલાં જે રીતે લોકોના ઘરમાં ચકલીનું ચીચી સંભળાવા મળતું હતું, તેવી જ રીતે ફરીથી ચકલીનો મીઠો અવાજ આપણા ઘર સુધી ગુંજતો થઈ જશે. ચકલીઓની પ્રજાતિને બચાવવા માટે ખાસ માળાઓ, માટીના, પાણીના, વાસણ જેવી વસ્તુઓનું વિતરણ પણ કરવામાં આવે છે. ત્યારે જામનગરની આ સંસ્થાઓના અભિયાનમાં જીતુભાઈ અને મનીષભાઈ કારિયા જેવા ઘણા સેવાભાવી લોકો સહભાગી થઈ રહ્યા છે અને લોકોને ચકલીઓ માટે માત્ર માળા લગાડીને સંતોષ ના માનતા તેઓએ ઊંડી સમજ કેળવી ચકલીઓને પોતાના ઘરે પાછી આવે અને ઘર ઘરમાં ચકલીઓનો કલરવ સંભળાય એ માટે અથાગ પ્રયત્નો કરવામાં આવે છે. લાખોટા ક્લબ દ્વારા જે પ્રશંસનીય કાર્ય થઈ રહ્યું છે તેમાં મનીષભાઈ જે સહભાગી થયા અને તેમને જે આ ચકલી માટેના જે માળાનું અને જે કુંડાનું ને જે આયોજન કરેલ છે તે હકીકતે પ્રશંસનીય પાત્ર છે. અને ભવિષ્યમાં જો આપણે અત્યારના જે વાતાવરણને અનુલક્ષીને આપણે પોતે નથી રહી શકતા આવા ઉષ્ણતામાનમાં, તો આમાં પક્ષીઓ તો કઈ રીતે રહી શકે? આપણે એસી ગોતીએ છીએ, જ્યારે એના માટે તો આ જે પાણી બી છે ને એ જ એસી છે, બરાબર. તો ભવિષ્યમાં આપણું આવતી પેઢી ચકલી શું વસ્તુ છે એ સમ એના માટે આપણે અત્યારથી જો આમાં આ લોકો માટેનું દેખરેખ રાખશું ને તો જ એ નિહાળી શકશે, નહીંતર આનો ટોટલી વિનાશ જ થઈ જશે. એટલે આવી સેવાક્રિય પ્રવૃત્તિમાં હું તો દરેક જામનગરની પ્રજાને એક જ વિનંતી કરું છું કે સાથ અને સહકાર આપશો તો ક્યાંય વાંધો નહીં આવે. અમારે જામનગરમાં લાખોટા નેચર ક્લબ તથા નેચર એન્ડ એડવેન્ચર ક્લબ જામનગર આવી ઘણી બધી સોશિયલ એક્ટિવિટીઓ કરે છે, તેમાં મુખ્યત્વે ચકલીઓના માળા, ચકલીઓની પ્રજાતિઓ લુપ્ત થતી હોય એના વિશે સતત ચિંતિત રહી એ લોકો પ્રયત્ન કરે છે. તદુપરાંત એ લોકો નેચરને લગતી ઘણી બધી એક્ટિવિટીઓ કરે છે. એમાં મને સ્વયંભૂ અંદરથી ઈચ્છા થઈ કે ભાઈ આ સંસ્થા આવી સારી પ્રવૃત્તિ કરતી હોય તો મારી પણ કાંઈ ફરજ છે. એટલે મેં વિના મૂલ્યે 6,500 ચકલીના માળા તથા માટીના કુંડા તેમજ માટીના ચકલીના માળા બનાવરાવેલા છે, જે વિનામૂલ્ય અમે દરેકને આપવાના છે. અત્યારે વિતરણ ચાલુ જ પણ છે અને હું સમાજના દરેક લોકોને વિનંતી કરું કે આ બે સંસ્થાઓના આ અભિયાનમાં આપણે બધા સારી રીતે જોડાઈએ અને સહભાગી બનીએ અને ચકલીની જે પ્રજાતિ લુપ્ત થતી જાય છે, જે ચકલી આપણે સમાજમાં શું ઉપયોગી છે એ તો ચકલીની જે રેણીકણી છે એના ઉપરી માસ્ટર હશે એ લોકો આપને જણાવી શકશે. પણ મારી દ્રષ્ટિએ દરેકે આ બાબતમાં સજગ થઈ, સહભાગી થઈ અને આમાં સહકાર આપવો જોઈએ એવી મારી નમ્ર વિનંતી છે. તેમજ આ સંસ્થાએ હવે પછી ચોમાસા દરમિયાનમાં વૃક્ષો વાપવાનું કાંઈ પણ આયોજન કરેલ છે એમાં પણ હું ખાતરી આપું છું કે હજી 150-200 વૃક્ષો જે ભવિષ્યની પેઢીને ઉપયોગી થાય એવી પ્રવૃત્તિઓ માટે પણ હું આર્થિક સહયોગ આપવા તૈયાર છું. મેં બંને સંસ્થાઓને અપીલ કરેલી છે કે અમારી જ્યાં ક્યાંય પણ જરૂર પડે અમને જણાવજો, અમે ચોક્કસ આવશું. લોકોને હું એટલું કહું કે આર્થિક સહયોગ બહુ મહત્ત્વનો નથી, પરંતુ દરેક પોતાનો વ્યક્તિગત પુરુષાર્થ કરશે ને એ આર્થિક સહયોગ કરતાં વધારે સારો છે. એવા સંજોગોમાં આપણે દરેકે જે કોઈ પાણી માટે, જે કોઈ ચણ માટે, જે કોઈ વૃક્ષને પાણી પાવા માટે એવી દરેક પ્રવૃત્તિ પોતાનાથી શક્ય હોય એવી દરેક લોકોએ કરવી જોઈએ, જે આજે નહીં પણ આપણી આવનાર પેઢીઓને પ્રોત્સાહન મળશે. અને વૃક્ષો તો ખબર છે ને આપણા જીવનદાતા છે, એનું ઓક્સિજન મળશે. અત્યારે પોલ્યુશનના જમાનામાં આવી પ્રવૃત્તિઓ કરવી દરેક જાગૃત નાગરિક, દરેક યુવાનોને મારી નમ્ર વિનંતી, નમ્ર અપીલ કે મોબાઈલના ફિલ્ડમાં જવા કરતાં આ રમત રમો એવી મારી નમ્ર વિનંતી છે દરેકને.